અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને શહેરમાં પ્રદૂષિત પાણીનો વપરાશ વધતા રોગચાળામાં પણ વધારો થયો છે। શહેરમાં ગંદુ પ્રદૂષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે। ચાલુ માસ મે મહિના દરમિયાન પાણીજન્ય રોગચાળાના આંકડા પર નજર કરવામાં આવે તો ઝાડા ઉલટીના 530 કેસ, કમળાના 132 કેસ, ટાઇફોઇડના 289 કેસ નોંધાયા છે। ચાલુ માસ દરમિયાન 3700 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી 78 કેસો અનફિટ આવેલા છે। આરોગ્ય વિભાગ દ્વારા 15000 જેટલા ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 530 કેસીસ, જોન્ડિસના 132 કેસીસ અને ટાઇફોઇડના 289 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને મેઇનલી જે જગ્યાએથી પોલ્યુશનની કમ્પ્લેન આવતી હોય છે, જે જગ્યાએથી પાણીના સેમ્પલ અનફિટ આવતા હોય છે, તે જગ્યાને ધ્યાનમાં રાખીને એક પરમેનન્ટ સોલ્યુશન આવે તે પ્રકારની પણ કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। ચાલુ માસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટોટલ 3700થી પણ વધારે સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી 78 જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે। આ સાથે સાથે ચાલુ માસ દરમિયાન 15000 કરતાં પણ વધારે ક્લોરિન ટેસ્ટ કરવામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે।